સર્વભક્તોને જય સ્વામિનારાયણ. આજે આપણે ગઢડા મધ્ય પ્રકરણનો છઠ્ઠો વચનામૃત વાંચ્યો. બહુ અદ્ભુત વચનામૃત છે, વાંચવામાં સરળ લાગે છે, પણ મને ને તમને કાંઈક જીવનમાં જાગૃતિ આપી જાય ને એવું આ વચનામૃત છે. મહારાજ 1878ની સાલમાં દાદા ખાચાના દરબારમાં બિરાજમાન છે. શ્રાવણ સુદ અષ્ટમીનો દિવસ છે. મહારાજની આગળ સર્વે સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને સંતો કીર્તનનું ગાન કરતા હતા. મહારાજને કીર્તન ભક્તિ બહુ વાલી છે અને કીર્તનમાં એવો પ્રતાપ છે, જો ભગવાનનો સંબંધ થાય ને તો માણસના ઇન્દ્રિયો અંતઃકરણ છે ને એ શાંત થઈ જાય. એટલે શ્રીજી મહારાજ જ્યારે જ્યારે ભગવત વાર્તા કરાવે ને એના પહેલાં કીર્તનનું ગાન કરાવતા, જેથી કરીને સભામાં બેઠેલા જે સભાજનો છે એના મનની વૃત્તિઓ, ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ જે બારે ફરતી હોય એ એક જગ્યાએ સ્થિર થાય અને પછી જો જ્ઞાન ચર્ચા કરવામાં આવે તો એના અંતરમાં ઉતરે. એટલે શ્રીજી મહારાજ સંતોની પાસે કીર્તનનું ગાન કરાવતા હતા. પછી શ્રીજી મહારાજ પોતે જ સંતોને એમ કીધું કે સંતો કીર્તન રહેવા દો, આપણે ભગવદ્ વાર્તા કરીએ. સંતો કે મહારાજ કાંઈ વાંધો નહીં, જેવી તમારી મરજી. પછી શ્રીજી મહારાજ પોતે જ કૃપા કરીને બોલ્યા છે. મહારાજ કહે છે કે આ સંસાર છે અને આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ છે. યવન સરખા એટલે મ્લેચ્છ. હવે એની કેવી માન્યતા હોય છે એની શ્રીજી મહારાજ થોડી વાત કરી છે સભાની અંદર. શ્રીજી મહારાજ કે કોઈ યવન સરખા સંસારમાં જીવ હોય છે ને એ એમ માને છે કે સાલગ્રામ અને બીજા પાણા છે ને એ બે સરખા. એની માન્યતા જુઓ તમે, ક્યાં ભગવાનનું સ્વરૂપ કહેવાય સાલિગ્રામ અને ક્યાં લોકલ પાણા, એને સમાન માને છે. એટલે આ ટૂંકમાં કહેવાનું શું છે કે જે પાવન કરનારી વસ્તુ છે, જે આ જીવાત્માને સંસારમાંથી મુક્ત કરીને ભગવાનના ધામ સુધી પહોંચાડનારી જે વસ્તુ છે એને અને નોર્મલ જે જગતમાં જીવાત્માને બાંધે એમાં એને આસક્તિ કરાવે એને બેને સેમ ગણી છે. મહારાજ કે આવી માન્યતા જેની અંદર હોય ને એને યવન જ જાણો. મને ને તમને સમજવાનું છે કે થોડા વધુ અંશે આપણામાં પણ આ ભાગ નથી ને. મહારાજ તો એ ખાલી યવનોનો ઉદ્દેશ દઈને આપણે કંઈક સંદેશ દેવા માગે છે. જો આપણે પણ આ પાવન કરનારી વસ્તુ છે, મહારાજે શાલિગ્રામનું નામ લીધું. પછી મહારાજ કે તુલસી છે એ પાવન કરનારી વસ્તુ છે, જે તુલસીને નમસ્કાર કરે એના જન્મો જન્મના પાપ બળી જાય. અને મહારાજ કે યવન હોય ને એમ માને કે તુલસીનો છોડ ને બીજા છોડમાં શું ફેરે છે. અરે મહારાજ કે ભગવાનના પ્રસાદીનું અન્ન ને બીજા અન્નને પણ સમાન જાણે. તમે વિચાર કરો, જે પ્રસાદીના અન્નથી જીવાત્માનું અંતકરણ શુદ્ધ થઈ જાય, એવા પ્રસાદીના અન્નને અને સામાન્ય અન્નને સમાન ગણે છે. અરે મહારાજ કે સાધુ અને અસાધુને સમાન ગણેલો, કેટલો ફેર છે? ગાય અને ગધેડામાં ફેર ખરો કે નહીં? બસ એટલો ફેર છે. જે એક સંતનો યોગ થાય ને પાપી અને પામર જીવ હોય એને પણ ભગવાન સુધી પહોંચાડી દેવા સત્પુરુષ એને સાધુ કહેવાય. અને જે ભલે ભગવધારી હોય પણ સંસારમાં બાંધવાની જ વાત કરે, સંસારમાં જ આસક્તિ કરાવે, વાત પણ સંસારમાં આસક્તિ થાય એવી જ કરે, અને સ્ત્રી ધર્મ જેને પોતાને આસક્તિ હોય ને શ્રીજી મહારાજ કે એ અસાધુ કહેવાય, એને બેને સમાન કરે છે. કેમ કહીએ કે મહારાજ કે જો સમાન જાણતા હોય ને એને એને
યવન સરખા જીવ જાણવા આવો. શ્રીજી મહારાજ કે યવનો એ પાછું એમ કે મોટા પુરુષોએ આ મર્યાદા બાંધી છે, હે એ શાસ્ત્રમાં શેના સારું બાંધી હશે, આ બધું હરખું જ દેખાય છે, હે એમ દુષ્ટમતીવાળા જીવ જાણે છે. અને મહારાજ પછી સંતોને પ્રશ્ન પૂછ્યો કે સંતો તમે શું સમજો છો, તમારા મનની અંદર શું વિચાર છે, શાલિગ્રામ છે અને બીજા પથ્થર છે એ સમાન છે એ વાત સાચી છે, સાધુ અને અસાધુ સમાન માને છે એ વાત સાચી છે, એકાદશીના ભૂખ્યા રહીએ અને બીજા દિવસે ભૂખ્યા રહીએ બે સમાન છે એ સાચી વાત છે, તુલસીનો છોડ અને બીજો છોડ એ સમાન છે એ સાચી વાત છે, એમ નાના નાના સંતોને શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે. પછી નાના સંતોએ મહારાજે પ્રશ્ન કર્યો હતો ને એના ઉત્તરમાં એમ કીધું, મહારાજ વિધિ નિષેધ છે ને એ આ જીવાત્માના સંસારમાં જે જીવાત્માને જે સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે ને એનું મૂળ કારણ વિધિ નિષેધ છે. જે જીવાત્મા સંસારમાં આવ્યા પછી શાસ્ત્રમાં જે કીધું છે આમ કરવું એને વિધિ કહેવાય, એનું જે પાલન કરે છે ને આ સંસારમાં સુખ મળે છે અને આ સંસારમાંથી જાય ને પછી એને પરલોકમાં પણ સુખની પ્રાપ્તિ થાય છે. અને જે જીવાત્મા સંસારમાં આવ્યા પછી શાસ્ત્રમાં કીધું છે મોટા પુરુષો જે કીધું છે એના પ્રમાણે નથી વર્તતા, એને જે નિષેધ કરેલો છે એના પ્રમાણે જે વર્તે છે એને આલોકમાં દુઃખ થાય છે ને પરલોકમાં દુઃખ થાય છે. અને શ્રીજી મહારાજને નાના સંતો કે મહારાજ જો એ વાત સાચી હોય તો સ્વર્ગ ને નરક કીધા છે કે જે શાસ્ત્રને વચન ન પાડે એ નરકે જાય અને શાસ્ત્રને વચન પાડે એ સ્વર્ગમાં જાય, તો એ આ નરક ને સ્વર્ગ કેના માથે, માટે વિધિ નિષેધ તો સાચા છે અમે એવું માનીએ છીએ. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે નાના છે પણ સાચી દિશ ઉપર સમજે છે. બહુ અદ્ભુત વચનામૃત છે. મને ને તમને કંઈક જીવનમાં શીખાડી જાય, હે કોઈક અમુક બાબત ઉપર આપણે સાવધાન કરી જાય ને એવું આ વચનામૃત છે. શ્રીજી મહારાજ નાના સંતોને શુક્ર પૂછ્યું હશે, કારણ કે બાલપણથી જેવી માન્યતા દ્રઢ થાય ને એવી પછી આખી જિંદગી રહે છે, હે એવી જિંદગી રહે છે. નાની અવસ્થા હોય, સારા સત્સંગીના દીકરા હોય, પણ બાલપણથી જ જો એને સત્સંગ પ્રત્યે, સંતો પ્રત્યે, હરિભક્તો પ્રત્યે તુચ્છ ભાવના થઈ ગઈ ને તો એ મોટો થઈને એકાંતિક ભગત ન થાય. મારી ને તમારી ફરજમાં આવે છે. આ શ્રીજી મહારાજ પોતે વર્તન કરીને મને તમને શીખાડે છે કે આપણા ઘરે જે બાળકો છે, અમારે સંતો છે, તો સંતોની પરંપરામાં જે નાના સંતો એને એને ક્યાંય નાસ્તિક ભાવ ના આવી જાય સત્સંગની અંદર, એવો વિવેક મને ને તમને શીખાડવો પડશે. તમે જો ગ્રસ્ત છો, તમારા ઘરે નાના નાના બાળકો હોય, તમે સારો એવો અભ્યાસ કરાવો છો, એ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, સારી સારી સ્કૂલમાં ભણાવો, ઘણા હોશિયારો તો બારે ભણવા મૂકે છે, બહુ સારી વાત છે. પણ જેમ શ્રીજી મહારાજ નાના સંતોના મનના અભિપ્રાયને જાણવાની કોશિશ કરી, એમ આપણે પણ ક્યારેક આપણા બાળકોના મનના અભ્યાસને જાણવાની કોશિશ કરવી જોઈએ. કે જે જે સત્સંગ આપણે પરંપરામાં મળ્યો છે, જે સત્સંગ કરવાથી આ જીવાત્માનું આ લોકમાંથી જવાનું થયા ત્યારે એને ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે, એવો દુર્લભ સત્સંગ એમાં આપણા બાળકોને ક્યાંક અરુચિને નફરત અંદર નથી ભરાઈ જતી ને, ક્યારેક તપાસ કરવી જોઈએ. અને જે સમયે સમયે તપાસ કરતા રહે અને જે સમયે સમયે પોતાના બાળકોને વિવેક શીખાડતા રહે, દીકરા આ સંત કહેવાય, આ અસંત કહેવાય, ભગવાનની પૂજા કરીએ તો આપણે આટલું આ ફાયદો થાય, ભગવાનની પૂજા ન કરીએ તો આપણે આટલું નુકસાન થાય, ભગવાનને ધરાવ્યા વિનાનું જમીએ તો આપણે આટલું નુકસાન જાય, ભગવાનને ધરાવીને આપણે કાંઈ પણ જમીએ ને તો આટલો ફાયદો થાય, આ બધું જો આપણે આપણા બાળકોને સમજાવીએ ને તો આપણા બાળકોમાં આસ્તિકતા ટકી રહે અને અંતે જતા એના મા બાપને એના પરિવારને પણ સુખદાયી થાય અને બાળકને પોતાને પણ પાછલી જિંદગીમાં એને સુખદાયી થાય છે. આપણે આમાંથી શીખવાનું છે. પછી શ્રીજી મહારાજ નાના નાના સંતોએ જવાબ દીધો ને મહારાજ રાજી થઈ ગયા કે સાચી વાત છે, એ સત્ય ઉપર સમજે છે. અને પછી શ્રીજી મહારાજ પોતે વાત કરે છે, ઓ મહારાજ કે નાના છે પણ સાચી દિશ ઉપર સમજે છે. એમ કહીને શ્રીજી મહારાજ પોતે એમ વાત કરી, મહારાજ કે મોટા સંતો કે મોટા સત્પુરુષો જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે ને એ સર્વે સત્ય છે. શાસ્ત્રમાં આસ્થા રાખવે ને બહુ બહુ અઘરી છે. અને જેને શાસ્ત્રમાં આસ્થા રાખે ને, જેને હોય ને
એના જીવનમાં તમે જોજો, કારણ કે એક્સ્ટ્રા હશે. શાસ્ત્ર છે એ તો જીવનની ગાઈડલાઈન બતાવે, એક એવી એવી એવું એવી એક કહેવાય ને માર્ગદર્શિકા છે, માર્ગદર્શિકા છે. શાસ્ત્રના વાંચન વિના ગમે એટલો બુદ્ધિશાળી હોય ને, પણ એને જીવનમાં માર્ગદર્શન, સાચી ગાઈડલાઈન એને ન મળે. કાં તો શાસ્ત્રને, કાં તો શાસ્ત્રને ભણેલા હોય, શાસ્ત્રને સમજતા હોય, શાસ્ત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યું એવા કોઈ સત્પુરુષને માર્ગદર્શનની જે ચાલે ને, તો જ માણસ સત્ય ઉપર ચાલી શકે છે, નહીંતર સત્ય ઉપર ચાલી શકતો નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે, જે મોટા પુરુષો શાસ્ત્રમાં કીધું છે એ બધું સત્ય છે, અને એનું પરિણામ એને જીવનમાં તાત્કાલિક મળે છે એવું કોઈ ગેરંટી નથી, પણ અંતકાળે તો શ્રીજી મહારાજ કે એને 100% મળે છે. પછી મહારાજે દ્રષ્ટાંત દીધો. મહારાજ કે કોઈ માણસે ચેક લખ્યો હોય, પછી ચેક 1 કરોડ રૂપિયાનો લખ્યો હોય, તો ચેક તો આટલો નાનો જ હોય. 1 કરોડ રૂપિયાનો ચેક હોય એમાં કાંઈ વજન વધી નથી જતો, કે હાલો 1 કરોડ રૂપિયાનો ચેક છે તો 10 કિલો વજન એમાં હોય, એટલો જ વજન હોય. કોરો ચેક તમે લ્યો તો એટલો જ વજન હોય, 10 કરોડનો લખો તો એટલો જ વજન હોય, 5 કરોડનો લખો તો એટલો જ વજન હોય. પણ એ ચેક જ્યારે બેંકમાં જઈને મતલાવે ત્યારે એમાંથી ધનનો, પૈસાનો ઢગલો થાય છે. એમ શ્રીજી મહારાજ કે સત્પુરુષના વચન હોય, શાસ્ત્રના વચન હોય, એનું જે પાલન કરે ને, ત્યારે કદાચ એને સામાન્ય રીતે કાંઈ જણાતું નથી. ઘણા કહેતા શું, અમે તો અમને કાંઈ પૂજા નથી કરતા તો કાંઈ થતું નથી, કાંઈ નથી થતું એ તો અમને લાગે જ. પણ શ્રીજી મહારાજ કે જે સત્પુરુષની આજ્ઞા માને છે, શાસ્ત્રના વચન ઉપર જે ચાલે છે ને, એને શ્રીજી મહારાજ કે અંતે એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે, અને અંતે એના જીવાત્માનું કલ્યાણ થાય છે. અને જે શાસ્ત્રના વચન નથી પાડતા ને, એને એને એ પોતાના કર્મના ફળને ભોગવે છે, કાંઈ ક્યાં જાય છે એનું કાંઈ નક્કી નથી. અને એટલા જ માટે મોટા પુરુષો વારે વારે આગ્રહ કરતા હોય છે કે જે શ્રીજી મહારાજ આપણે શિક્ષાપત્રી આપી છે, આ વચનામૃત આપ્યું છે, સત્સંગી જીવન જેવા શાસ્ત્રો આપ્યા છે ને, એનો અભ્યાસ કરો ને, એ પ્રમાણે આપણું જીવન ચાલે ને એવી કોશિશ કરવી છે. અને ઇતિહાસમાં તમે જુઓ, જેને જેને શાસ્ત્રનું પાલન કર્યું, જેને શાસ્ત્રના પાલન કરનારા એવા સત્પુરુષ હતા, એના વચન ઉપર જેને વિશ્વાસ રાખીને જેને પોતાના જીવનમાં થોડું પણ કંઈક કર્યું ને, એના જીવનનું બહુ રૂડું થયું છે. બળદિયા ગામનો કાસો તમે વિચાર કરો, મુસલમાન હતો લો, પણ અક્ષરજીવન સ્વામી જેને શાસ્ત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી લીધો, એવા અક્ષરજીવન સ્વામીની એક આજ્ઞા ખાલી માનીને એને અંતે અક્ષરજીવન સ્વામી ભગવાનની સાથે દોડો હાથી લઈને તેડવા આવ્યો. એ આપણે આ ઇતિહાસને બધા જાણીએ છીએ, આપણે જાણીએ છીએ. ક્યાં એને પૂજા કરી હતી, ક્યાં એને વર્તમાન પાડેતા, પણ સત્પુરુષના વચનમાં એને વિશ્વાસ રાખીને ખાલી મંદિરનું કામ કરાવી દીધું ને, એનું કામ થઈ ગયું. ભાઈ, આ તો મોટા પુરુષના વચનની તાકાત છે, ને આ તો શાસ્ત્રના વચનની તાકાત છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે નારદ, શંકાદિક, વ્યાસ, આ જે જે શાસ્ત્રના રચયિતાઓ છે, એને જે શાસ્ત્રમાં વચન કીધા છે એ બધા સાચા છે, અને વિશ્વાસ કરવા યોગ્ય છે. ને એને એના ઉપર જે વિશ્વાસ નથી કરતા ને, શ્રીજી મહારાજ કે નાસ્તિક છે. હો, એ નાસ્તિક છે, ને મા પાપિસ્ટ જાણવા શ્રી મહારાજ કે. અને વળી શ્રીજી મહારાજ કે ઘણા એવા નાસ્તિકો હોય છે કે હાવ નાસ્તિકો, હાવ નાસ્તિક એટલે હાવ નાસ્તિક, મારો આસ્તિકનો છાંટો ન હોય. અને કેટલી હદ સુધી જાય શ્રીજી મહારાજ કે, એટલી હદ સુધી જાય એમ વિચાર કરે કે શાલિગ્રામ ને બીજા પથ્થરને સરખા માને ત્યાં સુધી તો સમજી, તુલસીના છોડને ને બીજા છોડને સરખા માને એ તો સમજાય, પણ ઘણા એવા છે કે એમ ભગવાનની મંદિરમાં પ્રતિષ્ઠિત મૂર્તિ હોય ને, એ મૂર્તિને ને બીજા પથ્થરને પણ સમાન જાણે. હો, એમ કે શું છે, એ જ પથ્થર છે, ખાણમાં હતો, અહીંયા મૂર્તિ બનાવીને અહીંયા પધરે ને આરતી ઉતારે, અભિષેક કરે, જમાડે, પથ્થર કાંઈ જમે, એમ વિચાર, એમ કે બીજા પાણા અને ઠાકોરજીની મૂર્તિમાં શું ફેર છે, બધા હરખા જ છે. મહારાજ કે આવા પાકા નાસ્તિકો, એલો તમે વિચાર કરો કેવા હશે દુનિયામાં, છે હો એવા માણસો. અરે ભાઈ, ખબર ન હોય, આપણે ધ્યાન ન રાખીએ તો આપણી આજુબાજુ એવા હોય ને, આપણે પણ એની વાત સાંભળીને તો નાસ્તિક ભાવ આવી જાય. અરે મહારાજ કે એટલું જ નહીં, એમ વિચાર કરે કે પરણેલી સ્ત્રીને ન પરણેલી સ્ત્રીમાં શું ભેદ છે. અરે ભાઈ, ઘણો ભેર છે. ગામમાં બીજી સ્ત્રી હોય ને તમારી પત્નીઓમાં કાંઈ ફેર છે કે નથી, એના અંગઢંગમાં કાંઈ ફેર નહીં હોય, પણ એના સંબંધમાં ઘણો બધો ફેર થઈ ગયા છે. તમે જેવો તમારી પત્ની સાથે સંબંધ રાખી શકો, એવું બીજી સ્ત્રી સાથે ન રાખો તો મહા પાપમાં પડો. શ્રીજી મહારાજ કે
શાસ્ત્રના વચનમાં જે વિશ્વાસ નથી રાખતા ને, એ આવા પાપમાં ડૂબી અને નરકે જાય છે. અને વરી મહારાજ કે ગામમાં એમ કહેતા ફરે કે આ ભગવાનની મૂર્તિ, રામકૃષ્ણાદિક જે ભગવાનની મૂર્તિ છે ને, બીજા માણસમાં પણ કાંઈ ફેર નથી. આ તો માણસોએ મહિમા સમજાવીને ખાલી મોટા કરી દીધા કે ભગવાન આમ છે ને ભગવાન આમ છે, અને માણસો ભેગા રહેવું એટલે હા હા કરવું પડે, બીજું બાકી તો આપણે અંતરમાં બધું સમજી રહ્યા. પોતાની પાછી જાતને હોશિયાર માને. હે, એટલે શ્રીજી મહારાજ કે આવા પાકા નાસ્તિકો ને એનાથી સાવધાન રહેવું, કારણ કે ઘણો બધો ફેર છે ને ભાઈ. ભગવાન આ પૃથ્વી ઉપર આવે ત્યારે ભલે મનુષ્ય રૂપે હોય, ભલે મને ને મારા ને તમારા જેવા મનુષ્ય રૂપે જણાતા હોય, પણ એ ભગવાનના જે યોગમાં આવે ને એ પાવન થઈ જાય છે. એ આ લોક સંસારમાં હોય છતાં સંસારથી મુક્ત થઈ જાય છે. અરે ભાઈ, જે ભગવાનનો સમાગમ કરે ને, ભગવાનના વચનને હૃદયમાં ધારે ને, એમ ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારે ને, એ છતે દેહ સટ ઉર્મિથી રહિત થઈ જાય. સટર્મથી રહી તો ભગવાનના ધામના મુક્તો થઈ શકે, પણ ભગવાન આ પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય, એ ભગવાનના સંપર્કમાં જે કોઈ આવે ને, એ ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારે ને, આ છતે દે સટર્મથી મુક્ત થઈ જાય. એને ભૂખ તરસ મટી જાય, એને 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 સુખ દુઃખ મટી જાય, એને માન અપમાન મટી જાય. કોણ નથી જાણતું આપણા સંપ્રદાયનો અદ્ભુત ઇતિહાસ? આવા તો લાખો ઇતિહાસો છે આપણા સંપ્રદાયમાં. આપણો સંપ્રદાય એટલે દિવ્ય સંપ્રદાય છે, પણ જેને સમજાય એને સમજાય છે, જેની ભાવના હોય ને એને સમજાય. ડોસા થાય અમદાવાદના આપણે નથી જાણતા? એક વખત સ્વામિનારાયણ ભગવાન જેતલપુરથી અમદાવાદ આવતા હોય ને, ખેતરમાં કામ કરતા હોય, અને એ જે ડોસા થાય ને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય, અને પાગની જે છોગલું, એ પાગનું છોગલું મારાનું એના અંતરમાં વસી જાય, અને સહજાનંદ સ્વામીની મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ, કેવી સ્થિતિને પામે. જીવતા દાટી નાખ્યા ને તો નીકળીને ઘરે પહોંચી જાય. તમે વિચાર તો કરો, ભૂખ તરસ મટી ગઈ, માન અપમાન મટી ગયું, એને કોઈ આવરણ નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ, આખું શરીર નિરાવરણ થઈ ગયું. આ રૂમમાં પૂરી નાખે ને રૂમમાંથી એમને દિવાલમાંથી નીકળી જાય. આ ભગવાનના સંબંધનો પ્રતાપ છે ભાઈ. અરે આપણા સચિદ સંતદાસ સ્વામી કારા તેરાવામાં, ઓલા રૂમની અંદર ધ્યાનમાં બેઠા હતા, અને માણસો બધાએ ઘાસ ભરી નાખ્યું, ખબર ન પડી. 6 મહિના સુધી ધ્યાનમાં બેઠા હતા, ઘાસ ભરેલા રૂમમાં. 6 મહિના પછી એને એ કાઢ્યા ને તો એને ભૂખ કે તરસ કે કાંઈ નહોતું નહીં, લો એમને એમ સ્વસ્થ હતા. રાખો 6 દિવસ રાખો, ખબર પડે. આ ભગવાનના ભગવાનનો પ્રતાપ છે, અને આ પ્રતાપ કોઈ આ લોકના સામાન્ય માણસમાં હેત કરે, એને અંતરમાં ધારે, એને એને એનામાં આ પાવર આવે છે? નથી આવતો. અને આજ તો ભગવાન ભલે દેખાય છે, પણ ભગવાનની મૂર્તિનો આજ તો પ્રતાપ છે કે એને જે ધારે, એના અંતર, એને જે અંતરમાં રાખે ને, એ આ લોકમાંથી મુક્ત થઈ જાય છે. એટલે શ્રીજી મહારાજ કે આવા પરતરાપી, આવા અલૌકિક ભગવાન છે, એની મૂર્તિ આવી છે, મનુષ્ય રૂપે ધારણ દેહ ધરીને આ પૃથ્વી ઉપર વિચરતા હોય ને, ત્યારે માણસો આવી ભાવના કરતા હોય છે ને, એ બધા નાસ્તિક જાણવા. અને શ્રીજી મહારાજ કે એવા માણસોનો કોઈ દી પ્રસંગ ન કરવો. પોતાના આશ્રિતોને સાવધાન કરે છે આ વાત કરીને, અને બહુ બહુ સાવધાન રહેવા જેવી વાત છે. અતિશય મનની અંદર ધારી રાખવા જેવી આ વાત છે. આપણે એમ થાય કે આમ આપણા માટે કેટલી કામની હશે, પણ બહુ કામની છે, બહુ કામની છે, ખબર ન પડે ને. એ સત્સંગી કહેવાય, તિલક ચાંદલો હોય, કંઠી હોય, સવારે પૂજા કરતા હોઈએ, મંદિરમાં જતા હોઈએ, પણ અંતરમાં નાસ્તિકતા કેમ પેસી જાય ને કાંઈ ખબર ન પડે. શું કામ? એવા નાસ્તિકનો સંગ થઈ જાય ને, એના એના અંતર, એના શબ્દ છે એ અંતરમાં રહી ઉતરી જાય ને, ખબર ન પડેલો. બ્રહ્મવેતા સંતો હોય ને, બ્રહ્મવેતા તો એનામાં પોતા જેવી ભાવના કરે કે આ તો સાધુમાં શું, આપણા જેવા જ સાધુ હોય, પણ ભાઈ આપણા જેવા દેખાય છે, પણ એના અંતરમાં પરાત્પર પુરુષોત્તમ નારાયણ સર્વે અવતારનો અવતારી સ્વામિનારાયણ ભગવાન બેઠો છે ને, એ મારણ તમારા જેવો દેખાય છે છે નહીં. એની અંદર કંઈક એક્સરા છે, જેમ ચેક છે, એ ચેક કાગર જેવો કાગર જ દેખાય છે, પણ એ ચેક જો ની અંદર કરોડ રૂપિયા ભરેલા હોય ને તો એ કાગર દેખાય છે, પણ એની અંદર કંઈક સૂક્ષ્મ રૂપે કંઈક તાકાત ભરેલી છે, 1 કરોડ રૂપિયાની તાકાત ભરેલી છે. એ માણસ છે, એ મારણ તમારા જેવા સંત દેખાતા હોય, ભગવાનના એકાંતિક ભગત હોય દેખાતા હોય, પણ જેને ભગવાનને હૃદયમાં ધાર્યા હોય ને, એની અંદર તો કંઈક એક્સરા અદ્રશ્ય રૂપે છે. શ્રીજી મહારાજ કે આ જો આનું જો સુખ લેવું હોય ને,
તો નાસ્તિકનો સંગ ન કરજો, કારણ કે નાસ્તિક છે ને બહુ ખરાબ હોય છે, બહુ ખરાબ હોય છે. બધું જીવનમાંથી ચાલ્યું જાય પણ એક માણસને જો આસ્તિકતા હોય ને, શાસ્ત્ર અને મોટા પુરુષના વચનમાં વિશ્વાસ હોય ને, તો માણસ બધું પાછું મેળવી શકે છે. પણ માણસની પાસે બધું જ હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય, બધું જ હોય, પણ જો નાસ્તિકતા આવીને તો બધું જતા વાર નહીં લાગે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન મને ને તમને સાવધાન કરે છે કે જીવનમાં વિચાર કરજો. સત્સંગી હશો, કંઠી એમને પડી હશે, તિલક ચાંદલો એમને પડ્યો હશે, પૂજા એમને પડી હશે, મંદિરમાં જવાનું એમને ચાલુ રહેશે, પણ જો નાસ્તિકનો સંગ થયો ને તો જીવનમાં સત્સંગીના નામના જે ચીન રહેશે, પણ સત્સંગીના નામના જે ગુણ કહેવાય છે ને, ગુણ નામ બધા મટી જશે, એક એક ગુણ રહેશે નહીં. અને આજે આપણે ઘણા નથી જોતા, સારા સારા કહેવાતા હો, પણ સાધુનો અભાવ, હરિભગતનો અભાવ, મંદિરોનો અભાવ, હું એક ધજ, મારા હોય એટલા બધા ધજ, બીજા બધા ખરાબ, આ શું છે ભાઈ? નાસ્તિકનો સંગ થઈ ગયો છે. એટલે મહારાજને પ્રાર્થના કરી આપણે અંદરથી, મહારાજ બીજાને તો અમે, તમે જે કરતા હશો એ કરજો, પણ અમારા ઉપર એવી દયા કરજો. એ જીવનની અંદર અમે તમારા આશ્રિત છીએ, તમારા નામની કંઠી ધારણ કરી છે, તમારા નામનો તિલક ચાંદલો કર્યો છે, તમારા નામના અમે દરરોજ જાપ કરીએ છીએ. અમે તો સામાન્ય જીવ છે, અમારું આ કુસંગી થકી અમારું રક્ષણ કરજો, મહારાજની પાસે દરરોજ માગું. તો જે ઉદ્દેશથી આપણે ભગવાનનું ધ્યાન કરીએ છીએ, ભજન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, આ સત્સંગ કરીએ છીએ ને, એ ઉદ્દેશ આપણો અંતકાળે સફળ થાય, નહીંતર સફળ ન થાય. ખબર ન પડે કેમ આવી જાય જીવનની અંદર કુસંગ. એટલે મહારાજને આપણે અંદરોઅંદર એ હૃદયથી બધા પ્રાર્થના કરશું, મહારાજ એ મોટા સંતોને પ્રાર્થના કરશું, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામી, કે તમે આ બધા સત્સંગની જામણી માટે ખૂબ મહેનત કરી છે, તમે આ સત્સંગમાં દિવ્યતા ટકી રહે અને અનંત જીવાત્માઓ ભગવાન સુધી પહોંચે એના માટે ખૂબ મહેનત કરીને ખૂબ શાસ્ત્રો બનાવ્યા છે, એ શાસ્ત્રમાં અમને આસ્તિક ભાવ રહે, શાસ્ત્રના વચન ઉપર અમને વિશ્વાસ રહે ને, એવી અમારા ઉપર કૃપા કરજો, એવી મોટા સંતો અને મહારાજને આપણે પ્રાર્થના કરશું. ત્યાર પછી વળી શ્રીજી મહારાજે બીજી એક વાત કરી, મહારાજ કે મનુષ્યનું ચિત્ત છે ને એ કેવું છે, ચિત્તની વાત કરી છે. મહારાજ કે મધ હોય એનું પાણી હોય, સાકરનું પાણી હોય, ખાંડનું પાણી હોય, એ કેમ ચિકાસવાળું હોય, એમાં કીડી મકોડો કાંઈ આવે ને તો ચોંટી જાય. અરે ભાઈ, માણસ પોતાની આંગળી અડાડે ને તો આંગળી ચોંટી જાય. એમ મહારાજ કે ચિત્તનો સ્વભાવ છે કે જે જે પદાર્થ સાંભળે તે પદાર્થ ચોંટી જાય છે ચિત્તમાં. અને મહારાજ કે એ પછી પથ્થરો હોય કે કચરો હોય કે કોઈકનું મળ પડ્યું હોય તો પણ એ એક વખત ચિત્તમાં આવી ગયું તો પછી ચિત્ત એનું ચિંતન કરે છે. અરે મહારાજ કે ચિત્તનો એવો સ્વભાવ, ચિત્તની અંદર એવું નિર્મળપણું છે કે આરિસામાં કેવું હોય, આરીસો હોય એની આગળથી જે પસાર થાય, માણસ પસાર થાય તો માણસને એની અંદર દેખાય, કૂતરું પસાર થાય તો કૂતરું દેખાય. એમ શ્રીજી મહારાજ કે ચિત્તનું એવું નિર્મળપણું છે એટલે એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. પણ શ્રીજી મહારાજ કે કદાચ ચિત્તની અંદર સ્ત્રી આદિ પદાર્થનો ગાંઠ થતો હોય ને તો મહારાજ કે શું કરવું, તો આમ મુમુક્ષુ હોય ને એને એમ વિચાર કરવો, મુંજાઈ ન જવું. ઘણા શું મુંજાઈ જાય, ક્યારેક ચિંતન થઈ જાય ને અયોગ્ય પદાર્થને, ઓહો મને વૈરાગ હશે કે નહીં હોય, મને આવું કેમ થાય છે. તો શ્રીજી મહારાજ કે મુંજાવાની જરૂર નથી, ચિત્તનો તો સ્વભાવ છે ને, ચિત્તનો સ્વભાવ છે. ત્યારે એમ વિચાર કરું કે હું ત્રણ દેહથી નોખો આત્મા છું, અને એ મન બુદ્ધિ ચિત્તને અહંકાર ચાર અંતકરણ છે ને એનાથી પણ હું નોખો આત્મા છું, અને એને હું જાણનારો છું, એને હું જોનારો છું, અને મારા ચિત્તમાં જે એવું પદાર્થ કદાચ સ્ફુરી આવે છે ને એની સાથે મને કોઈ લેવા દેવા નથી. હું તો આનંદ કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન એનો દાસ છું, એમ એમ વિચારી અને શ્રીજી મહારાજ કે આત્મારૂપ થઈને પરમાત્માનું આનંદથી ભજન કરું. બાકી શ્રીજી મહારાજ કે ક્યારેક ચિત્ત એના સ્વભાવમાં કાંઈક અયોગ્ય પદાર્થનું ગાંઠ કરે ને એનું ચિંતન કરે ને તો ચિંતા કરવી નહીં. આપણા અંતરમાં જે ભગવાનની મૂર્તિનું સુખ છે એ સુખને જવા દેવું નહીં, અખંડ ભગવાનની મૂર્તિમાં રહી અને ભજન કરવું, એવું શ્રીજી મહારાજે આ વચનામૃતમાં ભલામણ કરી. સહજાનંદ સ્વામી મહારાજની જય.